ભાવનગર શહેરમાં શિક્ષણ મુદ્દે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો. સાથે જ શાસક અને વિપક્ષને આડે હાથ લઈ બંનેના રાજમાં શિક્ષણનો વેપાર વધ્યો છે. તેમજ સરકારી શાળાઓને બરબાદ કરીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પ્રાઇવેટ શાળાઓ ચલાવવા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ ગોપાલ ઇટાલા દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે જ ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતા ડોનેશનને બંધ કરવાની માંગ કરી હતી. જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલા અને ભાવનગર શહેરના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, જેમાં દરેક વાલીઓને સીધી સ્પર્શતી બાબતોને આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો હતો અને શાળાઓની મનમાની સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. પ્રાઇવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવા, ડોનેશન પ્રથા બંધ કરવા અને ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવા, યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક ચોક્કસ દુકાનેથી જ ખરીદવા, તેમજ FRC કમિટી વાલીઓને સભ્ય તરીકે સ્થાન આપવા સહિતના મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સાથે જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. ભાજપ અને કોંગ્રેસના રાજમાં જે રીતે શિક્ષણનો વેપાર ચાલુ થયો છે, સરકારી શાળાઓને ખાડે નાખીને, સરકારી શાળાઓને બરબાદ કરીને ભાજપ કોંગ્રેસના નેતાઓની પ્રાઇવેટ શાળાઓ ચાલી શકે એવું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને આ પ્રાઇવેટ શાળાઓના માધ્યમથી વાલીઓને બેફામપણે જે લૂંટવામાં આવી રહ્યા છે, એ લૂંટની વિરુદ્ધમાં, એ શોષણની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને 2 દિવસ પહેલાં કરેલી. એ રજૂઆતના ભાગ સ્વરૂપે આજે દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીના માધ્યમથી સરકાર સુધી અમે અમારી 5 માંગણીઓ, જેમાં પહેલી માંગણી છે કે ફી વધારો જે કરવામાં આવ્યો છે પ્રાઇવેટ સ્કૂલનો એને પાછો ખેંચવામાં આવે, બીજી માંગણી છે કે ડોનેશન પ્રથા બંધ કરીને જે ડોનેશન માંગી રહ્યા છે એવા લોકો ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે, મારી ત્રીજી માંગણી છે કે જે પ્રાઇવેટ સ્કૂલો યુનિફોર્મ ખરીદવા માટે, બૂટ, મોજા, સ્વાધ્યાય પોથીઓ, પુસ્તકો વગેરે ખરીદવા માટે જે ચોક્કસ દુકાનેથી જ લેવામાં દબાણ કરવામાં આવે છે વાલીઓને, અને અમુક દુકાનેથી લઈ અને જે કટકી કમિશન કરવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સિવાય અમારી માંગણી છે કે FRC કમિટીની અંદર વાલીઓનું જે પ્રતિનિધિત્વ નથી એ વાલીઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવે અને પ્રાઇવેટ સ્કૂલના જે શિક્ષકો અને એકેડેમિક સ્ટાફ છે એનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે. તો અમારી આ 5 માંગણીઓ આજે અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતની સરકાર સમક્ષ મૂકી છે. આ માંગણીઓનું 7 દિવસમાં કોઈ વિચારવામાં નહીં આવે, ગંભીરતાથી આગળ વધવામાં નહીં આવે, તો અમે ગુજરાતની જનતાના પક્ષ વતી, જનતાના પક્ષ તરીકે એકદમ લોકશાહી ઢબે આમ આદમી પાર્ટીના માધ્યમથી સરકારના બેરા કાન સુધી અમારો અવાજ પહોંચાડવા માટેનું આંદોલન. અજય બુધેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.